કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે દિલ્હીના ચાંદની ચોકમાં ચૂંટણી સભા કરી હતી દિલ્હીની સાત લોકસભા સીટ માટે પચીસ મેના રોજ ચૂંટણી થવાની છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દિલ્હીમાં મળીને ચૂંટણી લડી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમના ચૂંટણી ભાષણો દ્વારા લોકોને ભડકાવવા અને સમાજમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો હતો ખડગે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર છેતરપિંડી અને વિશ્વાસઘાત દ્વારા બનાવવામાં આવી છે જ્યાં પણ જાય છે ત્યાં લોકોને ભડકાવવાનું કામ કરે છે મેં આજ સુધી મારી રાજકીય કારકિર્દીમાં આવું ક્યારેય જોયું નથી ભાજપ સરકાર એજન્સીઓ નો દુરુપયોગ કરીને વિરોધ પક્ષો ને ડરાવી રહી છે વાસ્તવિક પક્ષોના

અલગ અલગ જગ્યાઓ પર પ્રચાર પણ કરવામાં આવ્યો છે કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા પણ આજે પ્રચાર કરવામાં આવે છે જેની જનસભા છે તે સંબોધન કરવામાં આવ્યું છે સાથે સાથે જ કોંગ્રેસના જે તમામ જે મોટા તે પણ આખરી ફેઝની અંદર આ જે તડામાર તૈયારીઓ અને સાથે સાથે રેલી અને સભા સંબોધન કર્યા છે આ જે સભાની અંદર જે જે પક્ષ જે કેન્દ્રમાં સરકાર રહેલી છે તેની જે ખામીઓ છે તે કોંગ્રેસના તમામ જે નેતાઓ છે ખાસ કરીને ગણાવી રહ્યા છે મલ્લિકાર્જુન ખડગે પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેની સામે આક્ષેપ કરતાં કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે લોકોને ભડકાવી રહ્યા છે મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રની અંદર જે પ્રમાણે જે ઓરિજિનલ જે પક્ષ હતો તેનું સિમ્બોલ લઈ અને બીજા જે પક્ષ છે તેને સિમ્બોલ આપી દેવાની જે રણનીતિ અને રાજનીતિ જે છે તે કરવામાં આવી તેની અંદર પણ ઘણા બધા લોકો છે તેની ભાવનાને ઠેસ પહોંચી છે આ રીતનું જે નિવેદન છે તે મલ્લિકાર્જુન ખડગે આપ્યું છે આ સાથે તેમણે કહ્યું છે કે જે પ્રમાણે લોકોને ભડકાવીને મતો મેળવવાની જે પ્રયાસ જે અત્યારે હાલ કરવામાં આવેલો છે તે દેશ માટે ખૂબ જ તકલીફદાયક સમય છે કારણ કે આ રીતે કોઈની ધાર્મિક ભાવનાઓ સાથે અથવા તેમને જે ગમતો પક્ષ જે છે તેની સાથે છેડછાડ કરી અને તેને હેરાન કરવા અને સાથે ઈડી અને સીબીઆઈ જેવી જે વસ્તુઓ છે એજન્સીઓ છે તેનો દુરુપયોગ કરીને જે લોકો છે વિપક્ષને ખાસ કરીને દબાવવાનો પ્રયાસ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહ્યો છે આ સાથે રાહુલ ગાંધીએ જે પોતાની જનસભા સંબોધન કરી તેની અંદર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે જે જે બાવીસ ઉદ્યોગપતિઓ છે તેને કેવી રીતે ફાયદો પહોંચાડે છે અને લોકોને કેવી રીતે નુકસાન કરે છે તે મામલે પણ તેમણે લોકો સાથે ચર્ચા કરી તેને જનસભા દરમિયાન તેમણે સ્પીચ આપી હતી રાહુલ ગાંધીએ કહ્યું છે કે લોકો માટે જે મેનિફેસ્ટો જે બનાવવામાં આવે છે જેની અંદર મહિલાઓ માટેની યોજના હોય રોજગાર માટે એટલે કે યુવા માટેની હોય સિનિયર સિટીઝન માટેની જે વાત હોય તમામ જે મુદ્દાઓ છે તે મેનિફેસ્ટોની અંદર કરવામાં આવી છે અને જે મેનિફેસ્ટો છે તે કોંગ્રેસનો તે તમામ જે નાનાથી લઈને મોટા જે લોકો છે તેની માટેનો છે તમામ લોકોને ફાયદો થાય તે માટેનો છે પરંતુ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વિકાસની વાતો કરે છે આવી કોઈ પણ વસ્તુ જે છે તે જોવા મળતી નથી ફક્ત ને ફક્ત વિકાસ જે થયો છે તે જે પોતાના જે માનીતા ઉદ્યોગપતિઓ છે તેનો થયો છે આ રીતની જે વાત છે તે રાહુલ ગાંધી પોતાની જનસભા સંબોધન દરમિયાન કરી હતી આ સાથે જ જે પૂર્વ મુખ્યમંત્રી રાજસ્થાનના છે અશોક ગેહલોત તેણે પણ જે જનસભાને સંબોધન કરતાં કહ્યું છે કે વિપક્ષને એન કેન પ્રકારે પરેશાન કરવામાં એક પણ જે ખામી છે તે વડાપ્રધાન મોદી રાખતા નથી તમામ જગ્યાઓ પર જે અલગ અલગ કે સ્થળ હોય તમામ જે વિપક્ષના જે લોકો હોય છે તેને હેરાન કરવાનું તેઓને પરેશાન કરવાનું કામ છે તે વડાપ્રધાન કરી રહ્યા છે અને તેઓનો જે સાથ છે તે ઈડી અને સીબીઆઈ છે તેને લઈને તે કરી રહ્યા છે તમામ જે મોટા વિપક્ષના નેતા હોય તેને હેરાન કરવામાં ઈડી અને સીબીઆઈનો ઉપયોગ કર્યા બાદ તેઓને પોતાના પક્ષ તરફ લાવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવે છે અને જે એક બાદ વોશિંગ મશીન જે છે તે રાખવામાં આવે છે એટલે પહેલાં ભ્રષ્ટાચારી જાહેર કરવામાં આવે છે અને ત્યારબાદ તેના ભ્રષ્ટાચાર કૌભાંડ જે છે તેને ઢાંક પીછોડો કરવા અને ભાજપની અંદર લાવવા માટે આ રીતનો જે દુરુપયોગ છે તે કરવામાં આવ્યો છે એટલે કે આજે કોંગ્રેસે તમામ જે તમામ જે મોટા નેતાઓ છે તેના દ્વારા અલગ અલગ સભા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લેવામાં આવ્યા છે જી